विद्यार्थी भाई बहनों, हूँ श्रीमती मिराज देसाई, श्री केकेएमएस गर्ल्स हाईस्कूल अंजार खाते गुजराती વિષયની અધ્યાપિકા. ફરીથી ગુજરાતી વિષયનો ધોરણ 10નો વિડિયો લઈને તમારી સમક્ષ હાજર છું. આજે આપણે ધોરણ 10 ગુજરાતી વિષય અંતર્ગત પ્રથમ કાવ્ય વૈષ્ણવ જનનો અભ્યાસ કરવાનો છે, જેના કવિ છે નરસિંહ મહેતા. નરસિંહ મહેતાની વાત કરીએ તો ગુજરાતી સાહિત્યના ગુજરાતના આદિકવિ, કૃષ્ણ ભક્તિ અને તત્વજ્ઞાન બંને એમના કાવ્યોમાં ભરપૂર વર્ણવાયેલા જોવા મળે છે. નરસિંહ મહેતાનો સમય 15મા શતકનો માનવામાં આવે છે અને એમનો જન્મ જૂનાગઢના તળાજા ગામમાં થયો હતો. નરસિંહ મહેતાના ગીતો અને એમના પ્રભાતિયાથી ગુજરાતનું શૈશવ જાગે છે. જાગને જા દેવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે. જેવું પ્રભાતિ હોય કે બાળકોને અતિ પ્રિય, જડ કમળે છાંટી જાને બાળા સ્વામી અમારો જાગશે. યાદ આવે કેટલું સુંદર વચન. કે પછી કૃષ્ણને જાણે એ અંદરથી આર્ત પ્રાર્થના કરતા હોય તે રીતે, મારી હુંડી સ્વીકારો મહારાજને શામળા ઘેરદારી, કે ગાંધીજીને અતિ પ્રિય આ જ કાવ્ય વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાય જાણે. આવા કાવ્યો એમણે આપ્યા તો નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યું, તે જગું. આવા તત્વજ્ઞાનથી ભરપૂર કાવ્યો પણ નરસિંહ મહેતાએ ગુજરાતી સાહિત્યને આપ્યા છે. નરસિંહ મહેતાને ખાસ યાદ રાખવાની વાત છે કે જે પ્રભાતિયા છે એ ઝૂલણા છંદમાં લખાયેલા છે. આજે આપણે જે કાવ્યનો અભ્યાસ કરશું વૈષ્ણવ જન, આગળ હમણાં જ મેં કહ્યું એ પ્રમાણે ગાંધીજીને અતિ પ્રિય ભજન હતું અને તેમાં વૈષ્ણવ જનના લક્ષણો વર્ણવ્યા છે. બરાબર, એટલે કે એક સાચો ભક્ત, સાચો માણસ કેવો હોઈ શકે એનું સુંદર વર્ણન નરસિંહ મહેતાએ અહીં કર્યું છે. કદાચ જીવનના તમામ સત્યો, ઉપનિષદો અને ગીતાના તમામ સાર આ કાવ્યમાં આવી જાય છે. સૌપ્રથમ કાવ્યનું હું પઠન કરું છું, તમે ધ્યાનથી સાંભળજો, એના એક એક શબ્દને અંતરમાં ઉતારજો, એટલે કાવ્ય અડધું તો આપોઆપ તમને સમજાઈ જશે. ધ્યાન આપજો. વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાળી જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે, સકળ લોકમાં સહુને વંદે નિંદા ન કરે કે ની રે, વાચ કાચ મન નિર્મળ રાખે ધન ધન જનની તેની રે, સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પર સ્ત્રી જેને માત રે, જીવહા થકી અસત્ય ન બોલે પર ધન ન વજાલે હાથ રે, મોહ માયા વ્યાપે નહીં તેને દ્રઢ વૈરાગ્ય જેના મન મારે, રામ નામ શું તાળીને લાગી સકળ તીરથ તેના તન મારે, વણ લોભીને કપટ રહિત છે કામ ક્રોધ નિવાર્યા રે, ભણ નરસૈયો તેનું દર્શન કરતા કુળ ઇકો તેર તાર્યા રે. બરાબર જોઈએ, પ્રથમ પંક્તિથી જ કવિ શું કહે છે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાયી જાણે. વૈષ્ણવ જન એટલે કે હમણાં આગળ જ મેં કહ્યું હતું એ પ્રમાણે સાચો માણસ અથવા સાચો ઈશ્વર ભક્ત. આમ તો વૈષ્ણવજન એટલે એવું લાગે કે કોઈ સંપ્રદાય કે ધર્મની વાત છે, પણ ના, અહીંયા તો માત્ર મનુષ્યત્વની વાત છે. એને કહેવાય કે જે પીડ પરાયી જાણે. પીડ એટલે દુઃખ, એને લખેલું છે બીજાની તકલીફ, પરાઈ પારકાની તકલીફ, પારખાનું દુઃખ સમજી શકે, જાણી શકે, પણ એટલેથી અટકે નહીં, જાણી શકે નહીં, પર દુઃખે ઉપકાર કરે, બીજાના દુઃખમાં એ મદદરૂપ થાય, એને કોઈને કોઈ રીતે સહાય કરે, પણ મન અભિમાન ન આણે રે, પણ એના મનમાં એનું અભિમાન ક્યારે ના આવે. જો મનમાં અભિમાન આવી જાય તો કરેલા બધા જ સારા કામ પર પાણી ફરી વળે. તમને યાદ હોય તો ધોરણ 9માં તમને કુદરતી પાઠ આવતું હતું, બરાબર, કે પુણ્ય થાય તો કેવી રીતે થવું જોઈએ, કુદરતી. કંઈક એવી જ વાત નરસિંહ મહેતા કરે છે અહીંયા. સકળ લોકમાં સહુને વંદે, જો અહીંયા કોઈ ભેદભાવની વાત નથી, ન જાતિ, ન રંગ, ન શ્રીમંત ગરીબ, કોઈ ભેદભાવ, ન ભાષા,
બધા એને માટે કોઈ ઊંચ નથી કોઈ નીચ નથી, સમાન છે અને બધાને વંદન કરે છે. આ ભાવ જો એક વાર મનમાં આવી જાય ને વિદ્યાર્થી ભાઈ બહેનો, તો પછી કદાચ આ જગતનું કલ્યાણ નિશ્ચિત થાય કે બધા બધાને માન આપે, બધા બધાને વંદન કરે, કોઈને કોઈ પ્રત્યે રાગ દ્વેષ ન હોય, નિંદા ન કરે એ કોઈ ની રે કે ની રે. બરાબર, નિંદા બીજા વિશે કંઈક ખરાબ બોલવું, પીઠ પાછળ બોલવું એ વૈષ્ણવજન હશે સાચો એ ક્યારેય નહીં કરે. અને મનુષ્યની મર્યાદા હોય છે નહીં તો, કે માણસ ગયો નથી ને એની વાત કરવી શરૂ કરી નથી. પણ સાચો વૈષ્ણવજનના જીભમાં કોઈ વિશે ખરાબ વાત આવી જ ન શકે. વાચ કાચ મન નિર્મળ રાખે, વાણીમાં અને કાર્યમાં એનું મન કેવું હોય? નિર્મળ હોય, એના મનમાં કોઈ પાપ ન હોય, પવિત્ર હોય, સ્વચ્છ હોય. ધન ધન જનની પ્રેમ હોય, આવા મનુષ્યને જન્મ આપનારેની જનેતા ધન્ય છે એમ નરસિંહ મહેતા કહે છે. સમદ્રષ્ટિ, ફરીથી વાત આવી સૌને વંદે જેવી છે, કે બધા પ્રત્યે સમાન દ્રષ્ટિ તે રાખે છે. ને તૃષ્ણા ત્યાગી, તૃષ્ણા એટલે ઈચ્છા લાલસા, એનો એણે ત્યાગ કર્યો છે. એને કોઈ વસ્તુ પ્રત્યે મોહ નથી, એને કોઈ વસ્તુની ઈચ્છા નથી, જાણે એનું મન બધું જ પામીને પરિતોષ થઈ પામી રહ્યું છે, કારણ કે એણે ઈશ્વરની પ્રાપ્તિ કરી લીધી છે. પર સ્ત્રી છે એને માત્ર, બહુ અગત્યની વાત છે, અને આજના સમયની તો જાણે એ માંગ છે. આજના બાળકોને, આજના યુવાનોને એ સંસ્કાર આપે કે બીજી સ્ત્રી પ્રત્યે, પારકાની સ્ત્રી પ્રત્યે હંમેશા એને શું સમજે છે? માત, એને માતાની દ્રષ્ટિથી જ જુએ છે. જીવહા થકી અસત્ય ન બોલે, જીહવા એટલે જીભ, એની જીભમાંથી ક્યારેય અસત્ય નીકળતું નથી, એ હંમેશા સત્ય જ બોલે છે. ગાંધીજી યાદ આવે છે આપણને, કે જેણે જગતને સત્યનો મહિમા સમજાવ્યો. પરધન ન વેચાવે હાથે, બીજાના ધનને ક્યારે સ્પર્શ ન કરે, પારખું તો એને જોઈએ જ નહીં. બરાબર, મોહ માયા વ્યાપે નહીં તે, એને કોઈ વસ્તુનો મોહ ન હોય અને કોઈ વસ્તુની માયા ન હોય. મોહ શેનો હોઈ શકે? સંબંધોનો મોહ હોય, પૈસાનો મોહ હોય, કીર્તિનો મોહ હોય, કેટકેટલો મોહ, આપણે તો વળી બધું મળી ગયું હોય તો એમાં વળી બ્રાન્ડનો મોહ હોય, આ બધું ન હોય વૈષ્ણવજનને, એને કોઈ પ્રત્યે માયા ન હોય. એ દરેક પરિસ્થિતિમાં સ્થિત પ્રજ્ઞના ગીતાના લક્ષણો અહીં આપણને યાદ આવે, કે સમાન રહી શકે જલ કમલ, પાણીની વચ્ચે રહેલા કમળની જેમ, એને કોઈ વસ્તુ સ્પર્શે નહીં. દ્રઢ વૈરાગ્ય જેના મનમાં, એને વૈરાગ્ય ભાવ ધારણ કર્યો છે, એ કરે બધું જ છે. આમ પણ કૃષ્ણ ભગવાને કહ્યું છે, નરસિંહ મહેતાનું જ લખેલું છે, કે સંસારમાં સરસ્યો રહે ને મનમારી પાસ. કૃષ્ણના ભક્ત એવા હોય, ઈશ્વરના ભક્ત એવા હોય, કે જે બધું જ કરતા હોય પણ બધી વસ્તુ પ્રત્યે મનમાં વૈરાગ્ય ભાવ ધારણ કરેલો હોય. રામ નામ શૃંગતાડીને લાગી, એને તાન લાગે છે તો સહી, ઈશ્વરના નામને, બીજી કોઈ લગન એને લાગેલી નથી. સકળ તીરથ તેના તન મારે, આવી વ્યક્તિ હોય કે જે ઈશ્વરની સમીપ પહોંચી છે, જેના મનમાં કોઈ પ્રત્યે રાગ દ્વેષ નથી, કોઈ મોહ માયા નથી, ક્યારે અસત્ય નથી બોલતું, ક્યારે કોઈની નિંદા નથી કરતું, બીજાના ધનને સ્પર્શ નથી કરતું, બીજાની સ્ત્રીને માતા માને છે, આવી વ્યક્તિ માટે કહી શકાય કે બધા જ તીર્થ એના મનમાં છે, એના શરીરમાં તનમાં વસેલા છે, પછી બીજે ક્યાંય જવાની, દર્શન કરવા જરૂર પડતી નથી. ગાંધીજીનું ઉદાહરણ લઈએ આપણે, કે પછી ભગતસિંહનું ઉદાહરણ લઈએ, આજના જ સમયની વાત કરીએ તો ડૉક્ટર કલામનું ઉદાહરણ લઈએ, એના પોતામાં જ તીર્થ વસેલું છે, એને વંદન કરી લઈએ, ક્યાંય જવાની જરૂર નથી. વણલોભીને કપટ રહી છે, એને કોઈ વસ્તુનો લોભ નથી, લોભ વિનાના છે અને મનમાં કપટ નથી, કે હું આ પામવા માટે આ રસ્તો અપનાવું, કંઈ ખોટો રસ્તો અપનાવું, કોઈને નુકસાન કરીને હું આગળ વધી જાઉં, આની પાસેથી આ છીનવી લઉં, એને ખબર પણ ન પડે. કપટીનું ઉદાહરણ આવે તો આપણને શકું નહીં. બરાબર, પણ એ તો સવાલ જ નથી, પણ એવો કોઈ ભાવ માત્ર એના મનમાં આવતો નથી, એ કપટ કરી જ નથી શકતા, કારણ કે તો ભોળા હોય છે. સાચા વૈષ્ણવજન હોય એ તો કેવા હોય? એનું મન એકદમ પવિત્ર હોય, ધવલ શ્વેત વૈતી ગંગા જેવું, કે પછી હિમાલયના શિખરો જેવું એકદમ પવિત્ર એનું મન હોય. અને ફરી જે બહુ મુશ્કેલ કામ છે મનુષ્ય માત્ર માટે, કામ ક્રોધ નિવાર્યારે, કામ એટલે કોઈ વસ્તુની લાલસા, શારીરિક ઈચ્છાઓ, અને ક્રોધ એ તો બહુ મુશ્કેલ છે ક્રોધ પર સંયમ લો, પણ એણે એ નિવારી લીધું છે, એના પર એનો
સંયમ છે. ભણે નરસૈયો તેનું દર્શન કરતા, એનું જો દર્શન આપણે કરીએ આવા સાચા વૈષ્ણવ જનનું, તો કુળ 71 તાર્યા, 71 પેઢી આપણા કુળ તરી જાય છે. સાચા વૈષ્ણવજન આવા હોય છે. કાવ્ય આપણે જોયું અને આ કાવ્ય નરસિંહ મહેતાના પદો એ સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. બરાબર, કાવ્ય તમે ફરી જોઈ જાજો. કંઈ પ્રશ્ન હોય તો તમે વિડીયો ફરીથી એને જોઈ શકો છો, અથવા મારા ફોન નંબર 9825361747 એમાં મારો સંપર્ક પણ કરી શકો છો. અહીંયા આપણે શબ્દાર્થ ફરીથી એકવાર જોઈ લઈએ. અહીંયા લખેલા છે, જન માણસ સકળ વધુ પીડા દુઃખ પરાયું પારકું તૃષ્ણા લાલસા કે ઈચ્છા જનની જન્મ આપનાર જનેતા જીવહા જીપ ભણલોભી જે લોભ વિનાનું છે. આગળ આપણે જોઈએ તો સ્વાધ્યાયમાં તળપદા શબ્દો આપેલા છે, હું વાંચું છું, તમે બરાબર ધ્યાન આપજો. વિડીયો છે જે તમારી પાસે ઉત્તમ માધ્યમ. આણે એટલે લાવે, વાચ વાણી, કાચ અહીં એનો અર્થ લેવાનું છે ચારિત્ર, ધન એટલે ધન્ય હો, નવ ના, ભણે કહે, ઝાલે પકડે, કેલે કેની એટલે નિંદા ન કરે, કેની આવે છે ને કેની, તળપદો શબ્દ અને એનો શિષ્ટ શબ્દ કોઈની. વિરોધી શબ્દ તમે એટલા સરળ છે કે તમે જ સામે જવાબ આપી શકશો. ઉપકાર અપકાર, અસત્ય સત્ય, વણલોભી લોભી, અભિમાન નિરાભિમાન, અને રૂઢિ પ્રયોગ જે અહીંયા લખેલો છે, તાળી લાગવી એકતાનું થવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ, લોભ વગરનું તમે કહી શકો વણલોભી. સમદ્રષ્ટિ રાખનાર એટલે સમદ્રષ્ટિ, જે પોતે જ સમદ્રષ્ટિ છે બધા પ્રત્યે, બરાબર. સ્વાધ્યાયમાં હવે વિકલ્પવાળા પ્રશ્નો આપણે જોઈએ તો નીચેનામાંથી કઈ બાબત વૈષ્ણવજનને લાગુ પડતી નથી. એમાં એ છે, બીજાના દુઃખને સમજી શકે છે, બી નિરાભિમાની હોય છે, સી અભિમાની હોય છે, અને ડી કોઈની પણ નિંદા કરતા નથી. એટલે જવાબ સ્વાભાવિક આવશે અભિમાની હોય છે, સી. બરાબર, પ્રશ્નમાં જો ધ્યાન દેવાનું કે લાગુ પડતી નથી, બરાબર, ક્યાંક આપણી ચૂક થઈ જાય. પ્રશ્ન બે છે, વાચ કાચ મન નિર્મળ રાખે એટલે વાણી ચારિત્ર્ય અને મનને કપટથી દૂર રાખે, વાણી કાયા અને મનને કપટી બનાવે, વાણી ચારિત્ર્ય અને મનને સ્થિર રાખે, વાણી કાયા અને મનને ચંચળ રાખે, એટલે એ જવાબ આવશે, બરાબર. હવે એક એક વાક્યમાં ઉત્તર આપો. પ્રશ્ન એક છે, સકળ તીર્થ તેના તનમાં રહે, વાક્યનો અર્થ સમજાવો. સકળ તીર્થ તેના તનમાં છે એ વાત આપણે જે કરી હતી કે આવા જેનામાં લક્ષણો છે સાચા વૈષ્ણવજનના, થોડો ઉલ્લેખ કરવાનો, એના દર્શન કરતાં જ આપણે તીર્થ દર્શનનો લાભ મળે છે, એના શરીરમાં જાણે સમગ્ર તીર્થ સમાયેલા છે. પ્રશ્ન બે છે, મોહમાયા કોને સ્પર્શી શકતા નથી, તો ટૂંકમાં લખીને પછી સાચા વૈષ્ણવજનને સ્પર્શી શકતા નથી. નીચેના પ્રશ્નોના બે ત્રણ લીટીમાં જવાબ આપો. કોના દર્શન કરવાથી 71 પેઢી તરી જાય છે, લક્ષણોનું ટૂંકમાં વર્ણન કરી અને આવા વૈષ્ણવજનના દર્શન કરવાથી. પર સ્ત્રી જેને માતરે પંક્તિ સમજાવો, આ તમે તમારી રીતે જ બહુ સારી રીતે સમજાવી શકો, કારણ કે આ વિષય તો તમે તમારા વિચારો પણ અને કાવ્યને આધારે રાખીને લખી શકો. નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ આપો. નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે, તમારા શબ્દોમાં વર્ણવો. સમગ્ર કાવ્યનો સાર અહીં કહી શકાય, અને ખાસ યાદ રાખજો કે જ્યારે આવા વિસ્તૃત પ્રશ્નો હોય ત્યારે એની શરૂઆતમાં એ કૃતિ, એના કર્તા અને શેમાંથી લેવાયું છે એનો ઉલ્લેખ અને એનો પ્રકાર ચોક્કસ કરવો, બરાબર. આનો પ્રકાર આપણે પદ કહી શકીએ. ત્યાર પછી છે કાવ્ય પંક્તિ સમજાવો, તે જે તમારે તમારી રીતે કરવાનું છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાનન આણે રે. તે તમે તમારા શબ્દોમાં કાવ્ય સમજ્યા છો એટલે સારી રીતે લખી શકશો. બીજું કામ તમારે એ કરવું જોઈએ કે આ કાવ્ય છે ને વિદ્યાર્થી ભાઈ બહેનો, કાનની કલા કહેવાય છે, એટલે તમારે લતા મંગેશકરનું વૈષ્ણવજન સાંભળજો અથવા ક્યાંય પણ કોઈના સુમધુર કંઠે ગવાયું
ચોક્કસ સાંભળજો અને પછી એનો અભ્યાસ કરી તે પ્રશ્નો જવાબ ચોક્કસ લખજો. થેન્ક યુ વેરી મચ.